નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનના મોસ્ટ જે પ્રશ્નોની ચર્ચા આ વિડિયોની અંદર કરવાની છે તો તમામ મિત્રો આ વિડિયો અંત સુધી નિહાળજો જેથી આવનારી સરકાર તરફથી લેવામાં આવતી જીકેલને લગતી તમામ પરીક્ષાઓની અંદર તેમજ ધોરણ સોની અંદર જે અભ્યાસ કરતા બાળકોને પણ આ વિડિયો ખૂબ ઉપયોગી થશે તો શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી માનવ સમાજના ભૂતકાળની માહિતી દ્વારા મળે છે તો આપણને ઇતિહાસ દ્વારા માહિતી મળે છે મિત્રો બીજો પ્રશ્ન છે આપણો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો અને ભોજપત્રો આ બે પત્રો છે નો ઉપયોગ કરતો જેને શું કહી શકાય પ્રશ્ન સમજો બાળકો તમે કે પ્રાચીન સમયમાં જે માનવી લખવા માટે લખણ કરવા માટે જે તાડપત્રોનો ઉપયોગ કરતો અને ભોજપત્રોનો ઉપયોગ કરતો તેને આપણે શું કહી શકીએ એને અસ્થપ્રત કહી શકાય શું કહેવાય અસ્તપ્રત આગળનો પ્રશ્ન કે તાડ વૃક્ષના તાડ નામના વૃક્ષના જે પર્ણ છે એટલે પર્ણ એટલે કે પાંદડા પાન ઉપર લખાયેલી અસ્ત શું કહેવાય તાડપત્રો કહેવાય શું કહેવાય તાડપત્રો ચોથો પ્રશ્ન મિત્રો કે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષોની તો અહીંથી પ્રશ્ન બે બને મિત્રો કે હિમાલયમાં કયા વૃક્ષો થતા હતા પ્રાચીન સમયની અંદર તો ભૂજ ભૂર્જ નામના વૃક્ષો તો ભૂર્જ નામના વૃક્ષોની જે પાતળી જે શાલ છે આંતર શાલ કહેવામાં આવે છે એને તે એના ઉપર જે લખાયેલી હસ્તપ્રતોને શું કહેવાય છે તો એને ભોજપત્રો કહેવાય છે શું કહેવામાં આવે છે ભોજ ભુજ ઉપરથી જે ભુજ નામનો જે વૃક્ષ છે એની જે છાલ છે એના ઉપર જે લખાણ લખવામાં આવતું એને ભોજપત્રો કહેવાય છે અહીંથી તમારે આ રીતે સમજવાનું છે આગળનો પ્રશ્ન કે ધાતુ છે અને પથ્થર છે આ બંને વસ્તુ છે ધાતુ છે અને પથ્થર છે ઉપર લખાયેલ લેખને શું કહેવાય લખાણ કરેલા લેખને શું કહેવાય તો અભિલેખ શું કહેવાય અભિલેખ પથ્થર પર લખાયેલા લેખને શું કહેવાય છે તો શિલાલેખ શું કહેવાય છે શિલા પથ્થર એટલે શિલા શિલા ઉપર જે લખાણ લખેલું છે એને શિલાલેખ કહેવાય અને આ પથ્થર ઉપર જે લખાણ લખાયેલું છે એ લાંબા સમય સુધી ટકી રહે છે મિત્રો સેના ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો અભિલેખો અથવા શિલાલેખો આ બંને એવા લેખો છે કે એના ઉપર લખ લખાણ લખવામાં આવેલું હોય લાંબા સમય સુધી આપણે ટકી રહે છે એટલે કે સાચવી રખાય છે અશોકના શિલાલેખ જે અશોકનો જે શિલાલેખ છે એ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલો છે ગુજરાતની વાત કરી છે મિત્રો તો તમારે મિત્રો યાદ રાખવાનું છે જુનાગઢ જે આપણા ગુજરાતનો એક જિલ્લો છે સૌરાષ્ટ્રનો પણ જિલ્લો છે યાદ રાખવાનું સૌરાષ્ટ્ર વિભાગની અંદર આવેલો છે અને આ અશોકના શિલાલેખની પાસે દામોદર કુંડ આવેલો છે કયો કુંડ આવેલો છે તો દામોદર જ્યાં નરસિંહ મહેતા જે આપણા ગુજરાતી સાહિત્યકાર જેને આદિકવિ આદ્ય કવિ તરીકે આપણે ઓળખીએ છીએ જેને વૈષ્ણવ ભજન તો તેને જે ભજન લખ્યું છે જે ગાંધીજી બાપુને પ્રિય હતું એ દામોદર કુંડ ક્યાં આવેલો છે તો અશોકના શિલાલેખ પાસે આવેલો છે જ્યાં નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા હતા અહીંથી આટલી બાબતો તમારે પણ એડ કરવાની છે મિત્રો આગળનો પ્રશ્ન છે આપણો નવમો કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા તાંબાનું પતરું છે એના ઉપર દબાણ આપીને અથવા કોતરીને જે લખાણ લખવામાં આવતું એને તામ્રપત્ર કહેવામાં આવતું આગળ જોઈએ લાઇબ્રેરીમાં આ તામ્રપત્રો સચવાયેલા છે તો ચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતે આવેલી છે મિત્રો તમારે યાદ રાખવાનું છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે તો ગાંધીનગર જે ગુજરાત રાજ્યનું પાટનગર છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં મળી આવેલા સૌથી જૂના સિક્કા કયા નામે ઓળખાય છે તો સિક્કા ધાતુના ટુકડાને સાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા કયા નામે ઓળખાય છે મિત્રો તો પંચમાર્ક સિક્કો ઇન્ડિયા શબ્દ સેના ઉપરથી ઉતરી આવ્યો છે તો ઇન્ડસ ઇન્ડસને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે તો સિંધુ અને ઈરાની લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો હિન્ડોસ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો ઇન્ડસ ઈરાની અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિરા કિનારાને કયા નામે ઓળખાતા હતા જે પૂર્વ કિનારો હતો એને કયા નામે ઓળખાતા હતા તો ઇન્ડિયા અને ભારત એવું નામ કયા વેદમાં જાણવા મળે છે તો ઋગ્વેદની અંદર જે ઋગ્વેદ જે આપણા ભારતના જે મુખ્ય ચાર વેદો છે એમાં સૌથી પ્રાચીન જે વેદ છે ઋગ્વેદ એની અંદર આપણે ભારત એવું નામ જોવા મળે છે એવો ઉલ્લેખ જોવા મળે છે ક્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા તો ઈસુ ક્રિસ્ત કોના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવ્યો છે તો ઈશુ ક્રિસ્ત ઈસુ ક્રિસ્તીના જન્મ પછીના વર્ષો કયા નામે ઓળખાય છે તો ઈસવીસન એટલે કે એડી એનો ડોમિની એડીનું પૂરું નામ શું છે તો એનો ડોમિની એડીને બીજા કયા નામે પણ દર્શાવવામાં આવે છે તો સી ઈ એટલે કે કોમન એરા સાધારણ વર્ષ સાધારણ વર્ષ એટલે કે સાધારણ યુગ એમ સી નું પૂરું નામ શું છે તો કોમન એરા એટલે કે સાધારણ યુગ ઈસુ કિસ્તીના જન્મ પહેલાંના વર્ષો કયા નામે ઓળખાય છે તો ઈસ્યુશન પૂર્વે એટલે કે બીસી બી સીનું પૂરું નામ શું છે તો બિફોર ક્રાઇસ્ટ બીસીને બીજા કયા નામે ઓળખ દર્શાવવામાં આવે છે તો બી સી ઈ એટલે કે બિફોર કોમન એરા બીસીનું પૂરું નામ શું છે તો બિફોર કોમન એર એટલે કે સાધારણ યુગ પૂર્વે હવે એ પ્રથમ પ્રશ્ન પાઠના પ્રશ્નો હતા બાળકો તમને આ પ્રશ્નોની અંદર તમને સમજણ પડી છે હવે આપણે બીજા પાઠના પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો કે આજથી હજારો વર્ષ પહેલાં માનવી એક સ્થળેથી બીજા સ્થળે કઈ રીતે જતો હતો તો પગપાળા એટલે કે ચાલતા ખૂબ જૂના સમયના માનવીઓને કયા નામે ઓળખવામાં આવે છે તો આદિ માનવો આદિ માનવો કેવું જીવન જીવતા હતા તો ભટકતું એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતા એટલે કે ભટકતું જીવન જીવતા હતા શેની શોધમાં આદિ માનવો ભટકતું જીવન જીવતા હતા તો ખોરાકની પથ્થર લાકડા હાડકાના ઓજારોનો ઉપયોગ કોણ કરતું હતું તો આદિ માનવો આદિ માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તે સમયને કયા નામે ઓળખવામાં આવે છે તો પાષાણ પાષાણ એટલે પથ્થર એક જાતનો શિલા તો એની સાથે સંકળાયેલા એટલે જોડાયેલા થાય એટલે પાસાણયું કહેવામાં આવે છે કોણ પોતાનું શરીર ઢાંકવા માટે વૃક્ષની શાલ અને પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરતું હતું તો આદિ માનવો આદિમાનવો વર્ષા જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે એક જગ્યાએ રહેતા હતા કઈ જગ્યાએ રહેતા હતા ગુફામાં ગુફામાં આદિ બેટકા કયા રાજ્યમાં આવેલું છે તો મધ્ય પ્રદેશની અંદર ભીમ બેટકાની ગુફામાં આદિમાનવે દોરેલા લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે પાંચસો ચિત્રો ચિત્રો આદિમાનવો કેવા રંગો વડે ચિત્રો દોરતા હતા પ્રાકૃતિક રંગો એટલે કે કુદરતી ઇતિહાસકારોના મતે આજથી લગભગ કેટલા વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તો અગિયાર વર્ષ શેના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું માંસને શેકીને ખાવામાં પ્રકાશ મેળવવામાં જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા આદિમાનવે શેનો ઉપયોગ કરતો હતો અગ્નિનો અગ્નિ ઉપરાંત આદિમાનવ જીવનમાં આદિમાન્યના જીવનમાં પરિવર્તન લાવવા બીજું કયું સાધન છે તો ચક્ર ચક્રની શોધ કરી હતી આજથી લગભગ કેટલા વર્ષ પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે તો બાર હજાર વર્ષ શેની શરૂઆતના કારણે માનવના ભટકતા જીવનનો અંત આવ્યો તો કૃષિ એટલે કે ખેતીની શોધથી એમનું જીવન જે ભટકતું હતું એનો અંત આવ્યો આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર અને મિત્ર કોણ હતો કૂતરો શેની શરૂઆતના કારણે આદિમાનવે ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું હતું કૃષિ અને ખેતીના કારણે એમને આવા મકાનોની એટલે કે માટીવાળા અને ઘાસના મકાનોની અંદર રહેવાનું શરૂઆત કરી કૃષિની સાથે આદિમાનવોએ બીજી કંઈ પ્રવૃત્તિઓ પણ કરતા હતા તો પશુપાલન એટલે કે બકરા પ્રાણીઓ રાખતા હતા આદિમાનવો અનાજનો સંગ્રહ કરવા માટે માટીમાંથી કઈ વસ્તુઓ બનાવતા હતા તો માટલા અને ગળા આદિમાનવો ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા તો પથ્થરોમાંથી આદિમાનવના અવશેષો પ્રાપ્ત થયા છે તે સ્થળ મેહરગઢ હાલમાં ક્યાં આવેલું છે તો પાકિસ્તાનની અંદર આવેલું છે કયા દેશ આપણો પાડોશી દેશ છે પાકિસ્તાન આગળનો પ્રશ્ન જોઈએ કે આદિમાનવના અવશેષો પ્રાપ્ત થયા છે તે સ્થળ કોંડી હવા અને મહાગઢ હાલ ક્યાં આવેલું છે તો ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે મિત્રો આદિમાનવના અવશેષો પ્રાપ્ત થયા છે તે સ્થળ લાંગણજ હાલ કયા ક્યાં આવેલું છે તો ગુજરાતની અંદર આવેલું છે આદિ માનવના અવશેષો પ્રાપ્ત થયા છે તે સ્થળ બુર્જ હોમ અને ગુફક્રાલ કાશ્મીરની અંદર આવેલું છે અવશેષો પ્રાપ્ત થાય તે હાલ આવેલું છે તો બિહારની અંદર આવેલું છે પ્રાચીન સમયમાં કયા ગામને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય તો મેહરગઢને મેહર ગઢના લોકો કેવા આકારના ઘરોમાં રહેતા હતા તો લમચોરસ મેહરગઢમાંથી મનુષ્યની સાથે કોને દફનાવ દફનાવના પુરાવા મળ્યા છે બકરીને બકરીને કયા સ્થળેથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તો ઇનામ ગામમાંથી નામ ગામમાંથી આ બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે ઇનામ ગામ હાલ ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે એટલે કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે તો મિત્રો આપણે બે પાર્ટના પ્રશ્નોનું આટલા સુધી રાખીએ છીએ બાકીના વિડીયોની અંદર ત્રીજો અને ચોથા પાર્ટના પ્રશ્નો આવશે ત્યાં સુધી આ વિડીયો એક બે વાર જુઓ જે ને પ્રશ્નોનો અભ્યાસ કરો ખૂબ ખૂબ આભાર